સારું શિક્ષણ મળે, સારી સારવાર મળે અને સારું ઔષધાલય જેવી સંજીવી હોસ્પિટલનું આજે જ્યારે વડોદરા માટે ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે આ દીપ પ્રાગટ્યને મિત્રો તાળીઓના ગડગડાટથી આપણે વિકા આશ્રમ સાંગાણાથી આપણી વચ્ચે પધાર્યા છે તમામ માનવંતા મહેમાનો સંતો મહંતોની હાજરી પ્રદેશ ભાજપ ધારાસભ્ય શ્રી માંજલપુર શ્રી યોગેશભાઈ પટેલ આ બધા જ આપણી વચ્ચે આપણી વચ્ચે કોર્પોરેટના આપ સર્વનું સ્વાગત કરું છું. માનનીય શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ સાથે હવે બાપુ અમારી વચ્ચે હાજર હોય છે અને આ હોસ્પિટલ છે એ કાપતા હોય એવા ભરતભાઈ ડાંગર કે જેમ ખૂબ દીર્ઘદ્રષ્ટા છે. પોતાની જનતાની સેવા કરવા માટે એક મોટું સાહસ કર્યું છે એવા ડૉક્ટર દલપતભાઈ, ડૉક્ટર નીરવભાઈ, ડૉક્ટર ઘનશ્યામભાઈ, ડૉક્ટર દિનેશભાઈ અને આખા વડોદરા શહેરના અને મધ્ય ગુજરાતના તમામ ડૉક્ટરોને જેમની ખેતરીમાં રહેવું પડે છે, જેમની અમરેલામાં રહેવું પડે છે એવા IMAના પ્રેસિડેન્ટ અમારા મિત્ર ડૉક્ટર મિતેશભાઈ, જેમને વડોદરાનું ખૂબ મોટું સવિતા હોસ્પિટલ જેવો ચલાવી રહ્યા છે, સાથે સાથે અત્ર ઉપસ્થિત ખાસ ભાવનગરથી પધારેલા તમામ અને વડોદરાના પણ નહીં સંબંધીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડોદરા શહેર એક એવું શહેર છે કે જેમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે જ્યારે પારસી લોકો પારસી કોમ જ્યારે વડોદરામાં આવવાની થઈ ત્યારે તેમને સૌ પ્રથમ વખત વડોદરામાં જે પ્રકારે એક વાતાવરણ બનાવવામાં આવેલું વડોદરા શહેરે ગુજરાતની આજરોજ વડોદરાના આંગણે સોમા તળાવ 4 રસ્તા ડભોઈ રોડ આરમ કોમ્પ્લેક્ષ સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો માનનીય ઉદ્ઘાટક શ્રી બાલકૃષ્ણભાઈ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા, યોગેશ કાકા ધારાસભ્ય શ્રી, ભરતભાઈ ડાંગર પૂર્વ મેયર શ્રી અને પરમ પૂજ્ય પરમ વંદનીય રમજુબાપુ મહામંડલેશ્વર અંબિકા આશ્રમ સાંગાણા દ્વારા આજરોજ સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમે વડોદરાવાસીઓને ખાતરી આપી છીએ કે ખૂબ રાહત દરે એક માનવ સેવા અર્થે માનવ સેવા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો આજરોજ 3 માર્ચ 2024માં પ્રારંભ થઈ રહ્યો છે અને ખાસ એવા જરૂરિયાત લોકો વડોદરાના આંગણે કે એવા લોકોની સેવા કરવા માટે કાયમી માટે અમે તત્પર છીએ અને કાયમી માટે એક આરોગ્ય સેવા માટે અનુભવી અને નિષ્ણાત ડૉક્ટરોની ટીમ અને નિષ્ણાત અને અનુભવી સ્ટાફ કાર્યરત રહેશે. અસ્તુ, જય શ્રી. કયા કયા રોગનું નિવારણ કરવામાં આવે? અમારે ત્યાં અહીંયા ફૂલ ટાઈમ ફિઝિશિયન, પીડિયાટ્રિશિયન, ઓર્થોપેડિક, ગાયનેક, સર્જન, ENT, સુપર સ્પેશિયાલિટીમાં યુરોલોજી, નેફ્રોલોજીસ્ટ, ગેસ્ટ્રોલોજીસ્ટ, પ્લાસ્ટિક સર્જન જેવા 14 વિભાગો કાર્યરત છે અને ટૂંક સમયમાં PMJ યોજના માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા આયુષ્માન કાર્ડ યોજના પણ અહીંયા કાર્યરત થશે અને લોકોને રાહત દરે સારવાર મળી રહે એ માટે અમે કામ કરતા રહીશું. મારું નામ ડૉક્ટર દલપત કાતરિયા અને આ સંસ્થાનો મેનેજિંગ ડિરેક્ટર છું સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ.